સ્વાગત છે તમારું MWK એજ્યુકેશન માં. આજે આપણે શીખવાના છે ધોરણ નંબર 9 ની અંદર વિષય ગણિત માં ચેપ્ટર નંબર 12 હેલન નું સૂત્ર. જેમાં આપણે જોઈએ સ્વાધ્યાય 12.2 નો 7મો દાખલો. એમાં જોઈએ આપણે કે એક પતંગ ચોરસ આકારનો છે, તેના વિકર્ણની લંબાઈ કેટલી છે? 32 સેમી. એટલે વિકર્ણ લંબાઈ આપણને 32 સેમી આપી છે. અને એક સમદ્વિ બાજુ ત્રિકોણ નો પાયો, સમદ્વિ બાજુ ત્રિકોણ નો પાયો એટલે બે બાજુ સમાન, તેની પાયો કેટલો છે? 8 સેમી. પાયો કેટલો છે? 8 સેમી. અને પ્રત્યેક સમાન બાજુની લંબાઈ કેટલી છે? 66 સેમી તમને આપેલી છે. તેને ત્રણ જુદા જુદા રંગથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બતાવે છે. એટલે કે પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. તો આ ત્રણેય ભાગને આપણે દરેક રંગનો કેટલો કાગળ વેચાયો વપરાયો છે તે આપણે મેળવવાનું છે. એટલે કે ત્રણે ત્રણનું આપણે ક્ષેત્રફળ મેળવીએ. તો સૌ પ્રથમ આપણે પહેલો અને બીજા ભાગની વાત કરીએ. તો ચોરસની અંદર વિકર્ણથી બનતો જે ત્રિકોણ એ બી ડી, એ ત્રિકોણ કેવો બને છે? કાટકોણ ત્રિકોણ બને. એટલે આપણે જોઈએ પ્રથમ ભાગ માટે, પ્રથમ ભાગમાં આ રીતે એક ત્રિકોણ બને છે, ત્રિકોણ એ બી ડી, જેમાં વિકર્ણનું માપ આપણને આપેલું છે, આગળનું છે 32 સેમી છે. આ કાટકોણ ત્રિકોણ છે. ચોરસમાં બંને બાજુ બધી બાજુ કેવી હોય છે? સમાન. એટલે આ બાજુનું માપ આપણે ધારી લઈએ એક્સ, તો આ બાજુ પણ કેટલી આવશે? એક્સ. સૌ પ્રથમ આપણે એબી અને એડી બાજુ મેળવવાની છે. એટલે આપણે લખીએ કે ત્રિકોણ કયો? એ બી ડી એ કાટકોણ ત્રિકોણ હોવાથી કર્ણ નો વર્ગ, કર્ણ એટલે કે બીડી નો વર્ગ બરાબર એબી નો વર્ગ પ્લસ એડી નો વર્ગ. બીડી નો વર્ગ એટલે કેટલા છે? 32 નો વર્ગ બરાબર એબી બરાબર એક્સ નો વર્ગ પ્લસ એક્સ નો સ્ક્વેર. તો 32 ગુણ્યા 32 બરાબર અહીં કેટલા આવશે? એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે કે 2x સ્ક્વેર. એક્સ સ્ક્વેર ને કરતા બને એટલે એક્સ સ્ક્વેર બરાબર 32 ગુણ્યા 32 ના છેદમાં 2 એટલે કે 16 થશે. આના ભાગ પાડી આપણે એક્સ સ્ક્વેર બરાબર 16 ગુણ્યા 2 ગુણ્યા 16. વર્ગ કાઢો એટલે સામે લાગશે વર્ગમૂળ. એક્સ બરાબર વર્ગમૂળમાં 16 ગુણ્યા 16 ગુણ્યા 2 એટલે કે 16 બે વાર છે વર્ગમૂળમાંથી બહાર નીકળી શકે એટલે x બરાબર 16 વર્ગમૂળમાં 2 સેમી. આપણને બાજુ આપણને મળે છે, બાજુ આપણને મળે એટલે આપણે હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે મૂકીએ છીએ. એટલે આપણે લખીએ કે ભાગ 1 એ કેવો છે ભાઈ? કાટકોણ ત્રિકોણ છે. કે કાટકોણ ત્રિકોણ કયો? એ બી ડી નું ક્ષેત્રફળ બરાબર 1 ગુણ્યા પાયો ગુણ્યા 2. પાયો કેટલો આપણને આપેલો છે? આ પાયો કહેવાય. અથવા કાટકોણો બનાતી બે બાજુ, તો કાટકોણો બનાતી બાજુ કઈ છે? એ બી અને એ ડી એટલે કે એ બી ગુણ્યા એ ડી બરાબર 1/2. હવે એબી બાજુ કેટલી આપણને મળી છે? 16 વર્ગમૂળમાં 2 ગુણ્યા 16 વર્ગમૂળમાં 2 બરાબર 1/2. 16 ગુણ્યા 16 એટલે કે 256, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કે 2, એટલે તમને જવાબ કેટલો મળ્યો? 256 સેમી સ્ક્વેર. આ કયા ભાગનું ક્ષેત્રફળ મળ્યું? પ્રથમ ભાગનું. તો બીજા ભાગનું ક્ષેત્રફળ પણ આપણને કેવું મળશે? 256, કારણ કે ચોરસના વિકર્ણથી બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન. એટલે આપણે લખીએ કે ભાગ નંબર 2 નું ક્ષેત્રફળ પણ કેટલો હશે? ક્ષેત્રફળ બરાબર 256 સેમી સ્ક્વેર. એટલે આપણે બંને ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે વાત કરીએ ત્રીજો ભાગ એટલે કે સમદ્વિ બાજુ ત્રિકોણ, જે આપણને કીધેલું સમદ્વિ બાજુ ત્રિકોણ. આપણે લખીએ ત્રીજા ભાગ માટે, ત્રીજા ભાગમાં આપણને આ રીતે ત્રિકોણ આપેલો છે, જેમાં એક બાજુ 8 છે બાકીની બે બાજુ 6 છે. તો આપણે ધારીને એ બરાબર 6
બી બરાબર 6 અને સી બરાબર 8. હવે એરોનના સૂત્ર પ્રમાણે પહેલા અર્ધ પરિમિત એટલે a + b + c / 2 એટલે કે 6 + 6 + 8 ના છેદમાં 2 એટલે કે 6 ને 6 12 12 ને 8 20 20 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવશે 10 સેમી એટલે s મળી ગયો આપણે હવે આપણે s - a મેળવીએ s બરાબર કેટલા છે 10 a બરાબર 6 અને 10 માં 6 જશે એટલે કેટલા આવશે 4 સેમી s માઇનસ b મેળવે 10 માઇનસ 6 એટલે તેના બરાબર પણ કેટલા થશે 4 સે s માઇનસ c મેળવે એટલે કે 10 માઇનસ 8 બરાબર 2 સે એટલે s માઇનસ a s માઇનસ b s માઇનસ c મળી ગયા હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ સોરી ત્રીજા ભાગનું ક્ષેત્રફળ ભાગનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસ માં s માઇનસ a s માઇનસ b s માઇનસ c બરાબર વર્ગમૂળમાં s બરાબર કેટલા છે 10 s માઇનસ a કેટલા છે 4 s માઇનસ b પણ કેટલા છે 4 s માઇનસ c કેટલા છે 2 10 ના ભાગ પડી એટલે 5 ગુણ્યા 2 જોકે જોકે 100 ગુણ્યા 2 16 નું વર્ગમૂળ કેટલું થશે 4 2 ગુણ્યા 2 એટલે કે 4 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 વર્ગમૂળમાં 5 માટે ભાગ 3 નું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5 એટલે કેટલા થશે 2.25 વર્ગમૂળમાં 5 એટલે 2.25 તો આપણે ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 225 ગુણ્યા 2 કરો એટલે કે 5 5 2 5 10 2 2 4 ને 5 2 2 4 ને 5 એટલે 5.50 એનો ગુણાકાર 4 સાથે કરીએ આપણે 0 4 5 20 4 5 20 4 5 20 ને 2 22 એટલે 22 સેમી નો સ્ક્વેર આ આપણે ત્રીજા ભાગનું ક્ષેત્રફળ આપણે મળે એટલે કે પતંગની અંદર પેલા ને બીજા ભાગનું કેટલું આપણે કાગળ જોઈએ 256 સેમી સ્ક્વેર 256 ત્રીજા ભાગમાં કેટલું જોઈએ 22 સેમી સ્ક્વેર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક આપવાનું ભૂલશો નહીં તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરશો થેન્ક યુ